શહેરમાં વધુ એક મહિલાનો અથડો તૂટતા પોલીસ બેડામાં મચી દોડધામ. આર્મી જવાનની પત્નીનું અજાણ્યો બાઇક સવાર મંગળસૂત્ર તોડી પલાયન થતા પોલીસ બેડામાં મચી દોડધામ. સર્વાંગી સ્વચ્છતા અંગે જનજાગૃતિ કેળવવી અને આરોગ્યપ્રદ વાતાવરણ નિર્માણ કરીને જાહેર સુખાકારીમાં વધારો થાય તે હેતુસર રાજ્યના તમામ શહેર જિલ્લામાં નિર્મળ પદયાત્રાનો થયો પ્રારંભ. હવે જોઈએ સમાચાર વિગતવાર. શહેર નજીક પદમલા ગામમાં સોનાની લગડી જેવી જમીન બોગસ કુલ મુખત્યારના આધારે પચાવી પાડવાનો કારસો રચીને મારક હથિયારો સાથે જમીન ઉપર કબજો જમાવનાર 16 શખ્સોની છાણી પોલીસે ધરપકડ કરી છે. શહેરના છાણી સ્થિત અમીનગર ખાતે રહેતા ફાલ્ગુનીબેન પટેલ વર્ષ 1980 થી પદમલા ખાતે જમીન ધરાવે છે. મધ્યપ્રદેશના રહેવાસી રાજેશ અરોરા, અકબર ખાન અને ગોવિંદ પ્રજાપતિ, અજયસિંહ ગૌતમ, મૂળચંદ રાજપૂત તથા સોનુ સિંઘે આ જમીનનું બનાવટી કુલ મુખત્યાર કબજા પાવતી બનાવીને અને બનાખાત બનાવીને આગોતરા કાવતરા મુજબ મિલકત પચાવી પાડવાનો કારસો રચ્યો હતો. બેજાબાજ ટોળકી સહિત 16 શખ્સો ગઈકાલે વહેલી સવારે જમીનમાં ઘૂસી જઈને કબજો મેળવ્યો હતો, તેમજ તેમને તેમની જમીનમાં જતા પણ અટકાવ્યા હતા. બનાવના મુદ્દે ફાલ્ગુની બેને ફરિયાદ નોંધાવતા પોલીસે 16 શખ્સોની ધરપકડ કરી છે. ફતેગંજ પોલીસ મથકની હદમાં વધુ એક અછડો તૂટ્યો હોવાનો બનાવ બનતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. શહેરના ઈએમએ ક્વાર્ટર્સ ખાતે રહેતા 29 વર્ષીય સાવિત્રીબેન વહેલી સવારે પાડોશી સાથે મહેસાણા નગર ગરબા ગ્રાઉન્ડ પાસેથી પસાર થઈ રહ્યા હતા. દરમિયાનમાં અભિલાષા ચોકડી પાસે પાછળથી ધસી આવેલા અજાણ્યા બાઇક સવારે સાવિત્રીબેનના ગળામાં થાપ મારીને સોનાનું મંગળસૂત્ર તોડતા સાવિત્રીબેને ગઠિયાને દબોચ્યો હતો. જો કે અંતે હાથાપાઈ બાદ ગઠિયો હજારોની માલમત્તાનું સોનાનું મંગળસૂત્ર તોડીને પલાયન બનતા પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ હતી. ત્યારે ફતેગંજ પોલીસ મથકે ઉચ્ચ અધિકારીઓએ ધસી આવીને ફરિયાદીની પૂછપરછ બાદ ગઠિયાઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. વડોદરા શહેર જિલ્લામાં સોમવારે નિર્મળ પદયાત્રાનો પ્રારંભ થવા પામ્યો હતો. સર્વાંગી સ્વચ્છતા અંગે જનજાગૃતિ કેળવવી અને આરોગ્યપ્રદ વાતાવરણ નિર્માણ કરીને જાહેર સુખાકારીમાં વધારો થાય તે હેતુથી આગામી નવરાત્રી અને દીપાવલીના તહેવારોની પહેલા રાજ્યના તમામ શહેર અને જિલ્લાઓમાં નિર્મળ ઉત્સવની 3 તબક્કામાં ઉજવણી થવા પામી હતી, જેના પ્રથમ ચરણમાં સોમવારે કલેક્ટર કચેરી ખાતેથી જિલ્લા કક્ષાના અભિયાનના શુભારંભ જિલ્લા વિકાસ અધિકારી રાકેશ શંકરે સહિત શહેર જિલ્લાના 12 તાલુકામાંથી આવેલા અધિકારીઓએ ખાસ ઉપસ્થિત રહીને નિર્મળ પદયાત્રીઓને ટુકડીઓને લીલી ઝંડી ફરકાવીને નિર્મળ ઉત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. પરામર્શ 11માં ભાવિ ઇજનેરોને સંગીતના તાલે હચમચાવવા માટે વડોદરાના મહેમાન બનેલા ફિલ્મ 3 ઇડિયટના એક ગીતના પાર્શ્વગાયક સુરજ જગાને ભાવિ ઇજનેરોને મન મૂકીને ચૂમાવ્યા હતા. સુરજ જગાનનો પ્રથમ લાઈવ કોન્સર્ટ ગતરોજ શહેરમાં યોજાયો હતો. શહેર જિલ્લામાંથી હજારો કાર્યકરો સોમવારે મુખ્યમંત્રીને મળવા જવા રવાના થયા હતા. મોદીની સદભાવના ઉપવાસમાં શહેર જિલ્લામાંથી આજે છેલ્લા દિવસે સેંકડો કાર્યકરો બસો દ્વારા અમદાવાદ જવા રવાના થયા હતા. ખાસ કરીને લઘુમતી વિસ્તારની મહિલાઓ દ્વારા મોદીને શુભકામના આપતા બેનરો દ્વારા પ્રદર્શન કરીને શુભકામના સાથે મોદી દેશનો વિકાસ કરે એ ભાવના સાથે રવાના થયા હતા. શહેરના ગોરવા, યાકુતપુરા, અકોટા, તાંદલજા જેવા વિસ્તારમાંથી લઘુમતી કોમના 300 જેટલા કાર્યકરો મોદીને મળવા ખાસ બસ મારફતે રવાના થયા હતા. આ અગાઉ બિરાદરોએ મોદીએ લઘુમતીએ સહિત મહિલાઓ અને બાળકોનો વિકાસ કરીને ગુજરાતને આગળ લાવ્યા છે, તેમજ મોદી હવે દેશનો વિકાસ કરે તેવી સદભાવના વ્યક્ત કરી હતી. ગણેશ વિસર્જનને એક સપ્તાહ વીત્યા બાદ પણ સુરસાગર તળાવ પાસેથી તંત્ર દ્વારા તરાપા નહીં હટાવતા વાહન ચાલકોને પાર્કિંગ કરવામાં મુશ્કેલી વધી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર શહેરમાં ગણેશ વિસર્જન માટે સુરસાગર તળાવની ફરતે 15-17 ક્રેનો ગોઠવવામાં આવી હતી. ગણેશ પ્રતિમાનું વિસર્જન માટે તંત્ર દ્વારા તરાપા ક્રેનો પર લગાવવામાં આવ્યા હતા. આજે વિસર્જનને એક સપ્તાહ વીતી ગયા છતાં પણ તંત્ર દ્વારા તરાપા નહીં હટાવતા વાહન ચાલકોને મુશ્કેલી સર્જાઈ રહી છે. વડોદરા મહાનગર સેવા સદનના નદરોડ તંત્રના પાપે શહેરીજનોને માત્ર અને માત્ર મુશ્કેલીઓ જ વેઠવાની હોય છે. ગણેશ ઉત્સવ દરમિયાન શહેરના વિવિધ મંડળો દ્વારા જાહેર માર્ગ પર મોટા મોટા ગેટ બનાવવામાં આવ્યા હતા. ગણેશ વિસર્જનને એક સપ્તાહ વીત્યા બાદ પણ
ગેટની એંગલો જાહેર માર્ગ પરથી નહીં હટાવતા રાવપુરા વિસ્તારના વોર્ડ પ્રમુખ વીરેન્દ્ર શર્માએ તંત્રની કામગીરી સામે રોષ ઠાલવ્યો હતો। નવરાત્રીના આગમને 10 દિવસ બાકી રહ્યા છે ત્યારે આજથી 3 દિવસ માટે વડોદરા મહાનગર સેવા સદન દ્વારા ગાંધીનગર ગૃહ ખાતે અર્વાચીન અને પ્રાચીન ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભાગ લેવા ખેલૈયાઓને પ્રોત્સાહન આપવા પ્રથમ ઇનામ 15,000, દ્વિતીય ઇનામ 10,000 તથા તૃતીય ઇનામ 5,000 રાખવામાં આવી છે। સયાજી હોસ્પિટલના સિક્યુરિટી કોન્ટ્રાક્ટર અને પાર્કિંગ કોન્ટ્રાક્ટરના અંગત મતભેદના કારણે તબીબો અને દર્દીઓના વાહનોમાંથી પેટ્રોલ ચોરીના બનાવો બની રહ્યા છે। પ્રાપ્ત માહિતી મુજબ સયાજી હોસ્પિટલના પાર્કિંગ કોન્ટ્રાક્ટર કિશન શેઠ અને સિક્યુરિટી કોન્ટ્રાક્ટર ગગન નેપાળીના મતભેદના પગલે તાત્કાલિક સારવાર વિભાગ અને રેડિયોલોજી વિભાગ પાસે તબીબો અને દર્દીઓના વાહનોમાંથી પેટ્રોલ ચોરીના બનાવો વધી રહ્યા છે। આજે તાત્કાલિક સારવાર વિભાગ પાસે વાહનમાંથી પેટ્રોલ ચોરતા અજાણ્યા ઇસમને સિક્યુરિટીની નજર ચડતા યુવાન પલાયન થઈ ગયો હતો। શહેરમાં ચોરી, ચીલઝડપ, લૂંટ, અછોડાતોડોને ડામવા શહેર પોલીસ તદ્દન નિષ્ફળ નીવડી છે ત્યારે ગુનાખોરો ખુલ્લેઆમ ગુના આચર્યા બાદ શહેરમાં હસી રહ્યા છે અને ફરી રહ્યા છે। સોમવારે શહેર પોલીસના ટ્રાફિક વિભાગ દ્વારા જરૂરી પુરાવા વગર દમદમ ચાલકો સામે લાલ આંખ કરીને પુરાવા ન હોય તો ગાડીઓ ડિટેન કરી દંડની વસૂલાત કરવામાં આવી હતી। આ હતા ત્યાર સુધીના સમાચાર। તાજા સમાચાર માટે આવતીકાલે આ સમય ફરી મુલાકાત થશે, ત્યાં સુધી ડીએનટીવીની સમગ્ર ટીમને રજા આપશો। નમસ્કાર।